वडोदरा शहर में रखड़ती गायों त्रास हजू पण यथावत छे। वडोदरा कॉर्पोरेशन वडोदरा शहर मार्गो उपर रखड़ती गायों त्रास दूर करवामां निष्फळ जई रह्यु छे। मोड़ी सांजे वडोदरा भूतड़ी झापा पासे गायों दौड़ता टोळा ने जोईने रोडनी बाजू में ऊभा थई गयेला एक वृद्धा ने टोळा पैकी एक गाये भेटीए चढ़ाव्या हता। आ घटना में वृद्धा ने हाथ में फ्रेक्चर थयुं छे। नोंधनीय छे के शहर में गायों द्वारा थई रहेला हुमलाना पगले वडोदरा कॉर्पोरेशन द्वारा रखड़ती गायों ने ढोर डब्बा में पूरवा माटे घनिष्ठ झुंबेश पण शुरू करवामां आवी छे। छेल्ला बे मास दरमियान कॉर्पोरेशन की ढोर डब्बा पार्टी द्वारा 1600 जेटली गायों ने डब्बा में पूरवामां आवी छे। शहेरना भूतड़ी झापा पासे मोड़ी सांजे बनेली घटना अंगेनी मळेली माहिती मुजब नागरवाड़ा संतोषी माताની पोळमां 62 वर्षीय मुक्ताबेन हमीरभाई वड़ियातर पुत्र शैलेष साथ रहे छे अने बंगलाओं में घरकाम करी पुत्र ने मददरूप थाय छे। मुक्ताबेन कासमाला कब्रस्तान पासे क्लिनिक में दवा लई घरे जता हता जे दरमियान भूतड़ी झापा रोड पर गायोनुं टोळुं दौड़तुं धसी आव्युं हतुं। गायोना दौड़ता टोळाने जोई मुक्ताबेन रोडनी बाजूमां ऊभा थई गया हता अने पोते सलामत थई गया होवानो अहेसास व्यक्त करी रह्या हता। दरमियान दौड़ता गायोना टोळा पैकीनी एक गाय तेमना तरफ धसी आवी हती अने भेटीए चढ़ावी उलाड़ी दीधा हता। गाय भेटीए चढ़ावतानी साथे ज वृद्धा मुक्ताबेन रोड उपर पटकाया हता जेमां तेओने हाथे फ्रेक्चर थयुं हतुं। आ घटना बनता स्थानिक लोको दौड़ी आव्या हता अने इजा पामेला मुक्ताबेन ने तेओना घरे मूकी आव्या हता। घरे गया बाद मुक्ताबेन ने हाथमां दुखावो थता तेओना पुत्र हॉस्पिटल खाते लई जवाया हता જ્યાં તબીબોએ હાથમાં એક્સરે કરીને તપાસ કરતા ફ્રેક્ચર થયું હોવાનું બહાર આવ્યું હતું। અવારનવાર ગાયો દ્વારા થઈ રહેલા હુમલાના પગલે શહેરીજનોમાં પાલિકા સામે ભારે રોષ જોવા મળ્યો છે। જો કે કોર્પોરેશન દ્વારા રસ્તાઓ ઉપર રખડતી ગાયોના ત્રાસથી શહેરીજનોને મુક્ત કરવા માટે 3 શિફ્ટમાં રખડતી ગાયોને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ ઉપર રખડતી ગાયોના ત્રાસમાં કોઈ જ ઘટાડો થયો નથી, પરંતુ રસ્તા ઉપરથી રખડતી ગાયોના ત્રાસમાં વધારો થઈ રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે। કારેલીબાગ પેટ્રોલ પંપ છે ને એની આ બાજુ બહુ થયું છે ભાઈ, એટલે હું આવતી હતી દવા લઈને આવેલી આવતી હતી ને રસ્તામાં ગાયું હતું ને તે ગાય મને ભેટી જ મારી દીધી, તો હું રોડ પર જ પડી ગઈ તો ને બંધારું કેટલું હતું તો એક ભાઈ આવીને મને બચાવી લીધી, એટલે ડૉક્ટરે તો પછી આ ફ્રેક્ચર થઈ ગયું તો ઓપરેશન કરવાનું કીધું, આ 20,000 ખર્ચો થયો, હવે કઈ કો લોકો મને આપવાના રખડતા ઢોરોને પકડે એમને એની કાર્યવાહી કરવી પડે ને, રખડતા ઢોરોને પકડે, નાના નાના બાળકો રોડ પર રમી નહીં શકતા ભાઈ। મધરને ક્લિનિકે દવા લેવા ગયા હતા, શરદી ખાંસી એવું હતું એટલે મમ્મી ક્લિનિકે દવા લેવા ગયા હતા, હું મૂકીને જ ગયો હતો, ત્યાંથી હું મૂકીને છોકરીને લેવા ગયો, પછી ત્યાંથી પાછો આવ્યો તો મમ્મી હતા નહીં હોસ્પિટલે, તો જોયું તો ભાઈ વાઇફનો ફોન આવ્યો કે મમ્મી તો ઘરે આવી ગયા છે, એ ઘરે આવીને ખબર પડી કે મમ્મી ગાય ફેંકી દીધા છે, એટલે હાથમાં એમને વાગ્યું હતું, પછી હોસ્પિટલ લઈ ગયા 2-3 હોસ્પિટલ, પછી ત્યાં કરાવ્યું તો તબીબે એવું કીધું કે ફ્રેક્ચર થયું હોય વાયર બાંધવા પડશે એવું છે, તો સરને ડૉક્ટરને પૂછ્યું કેટલો ખર્ચો, સર કે 20,000 ખર્ચો થશે તમારે। આ બનાવ જો આ શ્રીનાથ પેટ્રોલ પંપ ભૂતડી આપા એની બાજુમાં બનાવ છે, મધરના મમ્મીના બે 3 હોસ્પિટલ ભર્યા, પછી ત્યાંથી અમારે ડિલિવરી છે ગોત્રીમાં આસિયા હોસ્પિટલ ત્યાં લઈ ગયા હતા। પાલિકા તંત્રે લોકોના જે કાર્યવાહી કરવાની હોય પકડીને જે રખડતા વધારે ઢોળો હોય છે એટલા એક નહીં હજારો રોડ રખડતા જ રોડ પર જ્યાં હોય ત્યાં ગલીમાં આંગણે કોઈ પણ જગ્યાએ પકડીને જે કાર્યકારી કરવાની હોય કરે તો સારું કહેવાય।